કોરોના કાળમાં અન્ય રાજ્યમાં કે વિદેશ જવા ઇચ્છતા લોકો પાસે વેક્સિનનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે, ત્યારે હવે કોરોના વેક્સિનના બોગસ સર્ટિફિકેટનું કૌભાંડ બહાર આવ્યું છે. દેવભૂમિ દ્વારકાના સલાયામાં ટ્રાવેલ એજન્ટ તથા કોમ્પ્યુટર ઓપરેટર પૈસા લઈ લોકોને બોગસ વેક્સિન સર્ટિફિકેટ બનાવી આપતા હોવાની બાતમી SOGને મળી હતી. તપાસ કરતાં 5 જેટલા બોગસ સર્ટિફિકેટ મળી આવ્યા હતા. અત્યાર સુધીમાં આરોપીઓએ 100 જેટલા બોગસ સર્ટિફિકેટ વેચી માર્યા હોવાની આશંકા છે. આજે વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા અખંડ ભારત સંકલ્પ દિનની ઉજવણી કરવામાં આવી હતી. જામનગરમાં પણ આ ઉજવણી અંતર્ગત મશાલ યાત્રા યોજવામાં આવી હતી. ભાજપ દ્વારા પણ આ જ સંદર્ભમાં મશાલ યાત્રા કાઢવામાં આવી હતી. રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુભા સહિતના આગેવાનો મશાલ યાત્રામાં જોડાયા હતા. મારું નામ રવિરાજસિંહ જાડેજા, બજરંગ દળ સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજક તરીકેનું મારું દાયિત્વ. આજરોજ 14 ઓગસ્ટ અખંડ ભારત સંકલ્પ દિન નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા સમસ્ત ભારતમાં સમસ્ત સૌરાષ્ટ્રમાં બજરંગ દળ દ્વારા 14 ઓગસ્ટ અખંડ ભારત સંકલ્પ દિન નિમિત્તના કાર્યક્રમો દરમિયાન જામનગર શહેરમાં જામનગર જિલ્લા દ્વારા મશાલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ મશાલ યાત્રાના આયોજનમાં શ્રી પંચમુખી હનુમાન મહારાજના મંદિરના મહંત શ્રી અખિલેશ્વરાનંદજી આ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું. તે સમયે બાલા હનુમાન મંદિરના ટ્રસ્ટી શ્રી પૂજારી શ્રી તથા વેપારી અગ્રણી શ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા. આ યાત્રા નગરના વિવિધ માર્ગો પર પરિભ્રમણ કરી ને સ્વામિનારાયણ મંદિર બેડી ગેટ પણ પૂર્ણ થઈ. આજે જામનગરમાં 72મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. શહેર કક્ષાની ઉજવણી જામનગરમાં મેયર બીનાબેન કોઠારીના અધ્યક્ષસ્થાન હેઠળ કરવામાં આવી હતી, જ્યારે જિલ્લા કક્ષાની ઉજવણી જામજોધપુરમાં પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. જામનગર શહેરમાં મેયર બીનાબેન કોઠારી, કમિશનર વિજયકુમાર ખરાડી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષભાઈ કટારિયા, ગાર્ડન શાખાના ચેરમેન ડિમ્પલબેન રાવલ વગેરે હોદ્દેદારોએ વૃક્ષારોપણ સહિતની પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો. આજરોજ 72મા વન મહોત્સવ નિમિત્તે જે ઉમરગામ ખાતે મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીની હાજરીમાં જેમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, એ જ અંતર્ગત જામનગર મહાનગરપાલિકા અને જિલ્લાનું અહીં સંયુક્ત ઉપક્રમે 72મો વન મહોત્સવ અને મહાનગરપાલિકા કક્ષાનો 4થો વન મહોત્સવના ઉજવણી પ્રસંગે અહીં બાજરા સંશોધન કેન્દ્ર છે, જે આપણું કૃષિ સંશોધન કેન્દ્ર, ત્યાં વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને આ વૃક્ષોનું જે જતન સાથે સાથે એ લોકો કરે એવી જ વ્યવસ્થા દર વખતે ગોઠવવામાં આવે છે અને ઘનિષ્ઠ વનીકરણની દિશામાં જે ગુજરાત સરકારના જે પ્રયત્નો છે તેને સહકાર આપવાના ધ્યેય સાથે જામનગર પણ એમની સાથે છે. આજ રોજ 72મો વન મહોત્સવ જે ઉમરગામ ખાતે ઉજવાય છે, મેં એવી આશા રાખી છે અને માંગણી પણ કરી છે કે જામનગર મહાનગરપાલિકાને પણ આવો એક વન મહોત્સવ આવતા વર્ષોમાં આપવામાં આવે અને જામનગરની જે દરિયાઈ પટ્ટી છે જે ખૂબ દરિયાથી નજીક છે એને પણ સંરક્ષણ પૂરું પાડે અને આવા ઘનિષ્ઠ વનીકરણમાં સાથ અને સહકાર આપે રાજ્ય સરકાર, તો જામનગર પણ જેમ બીજા બધા કક્ષામાં નંબર વન રહ્યું છે એમ આ કક્ષામાં પણ નંબર વન રહેશે. 75મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ જામનગરના ધન્વંતરી ઓડિટોરિયમમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યના પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા.